દાળને આવી અધકચરી વાટવાની છે. ઓકે, અને આમાં પાણી નહીં નાખવાનું? ના, પાણી નહીં નાખવાનું આમાં. અચ્છા, હવે આપણે વઘાર કરી લઈએ. ઓકે, તેલ લઈએ છે 2 ચમચી. હમ, 5 ચમચી રાઈ લઈએ છે. 5 ચમચી જીરું લઈએ છે. 1 લીલું મરચું એડ કરીએ છે. 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરીએ છે. 1/2 ચમચી હિંગ એડ કરીએ છે. 1/2 ચમચી દાળ એડ કરી દઈએ. ઓકે, હવે એને મિક્સ કરી લઈએ. અને આ રીતે કાચી જ લેવાની અને બાફવાની નહીં? ના, જો તમારે આખી દાળ બનાવવી હોય ને તો એને બાફી લેવાની. અચ્છા, આવી રીતે અધકચરી વાટવી હોય ને તો બાફવાની જરૂર નથી. એટલે બે રીતે બને? હા, આ બે રીતે બને. અચ્છા, આખી પણ બને અને આવી રીતે પણ બને. આખી દાળને બાફી લેવાની 2 સીટી કરીને, અને પછી સેમ વઘારી દેવાની, અને એમાં સાથે સિંગદાણા નાખવાના. અચ્છા, ઓકે. દાળ અને શિંગદાણાનું મિક્સ હોય છે. બરાબર. અને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે આપણે ચડવા દઈએ છે. અચ્છા, પાણી નહીં નાખવું? ના, પાણી નહીં નાખવાનું. ઓકે, જો દાળ ચડવા આવી છે. હા, હવે મસાલા કરી દઈએ. મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે. કાશ્મીરી લાલ મરચું છે એ લઈએ છે 1 ચમચી. હળદર લઈએ છે 5 ચમચી. 1/2 ચમચી ધાણા જીરું લઈએ છે. મિક્સ કરી લઈએ. બધા રૂટીન મસાલા જ છે? હા, રૂટીન મસાલા જ છે બધા. તો પણ આ ખાવામાં બહુ જ સરસ લાગે છે. હા, આ રીતે આપણે ચણાની દાળ નથી બનાવતા. બાકી ચણાની દાળ સાથે કોમ્બિનેશન હોય, પણ એકલી ચણાની દાળ અને પણ આ રીતે તો બિલકુલ નથી બનાવતા. 1/2 ચમચી લીંબુનો રસ એડ કરીએ છે. ફરી 2 થી 3 મિનિટ માટે ચડવા દઈએ છે. ઓકે, જોઈ લઈએ. જો દાળ સરસ ચડી ગઈ છે. ઓકે, અને આવી ડ્રાય જ રાખવાની? હા, ડ્રાય રાખો, લચકો રાખો. ઘણી જગ્યાએ લચકો હોય, ઘણી જગ્યાએ ડ્રાય હોય. અચ્છા, જે પ્રમાણે જેના ઘરમાં બનતું એ પ્રમાણે બનાવે. ઓકે, કોથમીર એડ કરીએ છે 1 મોટી ચમચી. 1 ચમચી નારિયેળનું છીણ એડ કરીએ છે. યસ, આ તો હોય જ. હા, વાટલી દાળ તૈયાર છે. હા, બાપાને ભોગ ધરી દઈએ. હા, ઉપરથી નારિયેળનું છીણ લઈએ છે. તો મિત્તલ, બાપાના પ્રસાદ માટે તૈયાર છે વાટલી દાળ. યસ, ખૂબ જ સરળ છે બનાવવામાં વાટલી દાળ, અને સ્વાદિષ્ટ તો છે જ, સાથે બાપાની મનપસંદ પણ છે. તો તમે પણ બનાવો, પ્રીત લખી લો.